આજે છે જન્માષ્ટમી અને જન્માષ્ટમી એટલે ભગવાન વિષ્ણુના આઠમા અવતાર દ્વારિકાના નાથ અને જગતના તાત ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ આજે રાત્રે ઘડિયાળના બે કાંટા ભેગા થશે અને ઘંટનાદ સાથે સંભળાશે નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી આજે સૌ કોઈ રાત્રે 12 વાગવાની રાહ જોઈ રહ્યા છે સૌ કોઈ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણીની તૈયારીઓમાં જોડાઈ ગયા છે તો પછી ચાલો આપણે પણ જોડાઈ જઈએ આ તૈયારીઓમાં અને સાથે મળીને શરૂ કરીએ રસોઈ શો પાવર્ડ બાય ફોર્ચ્યુન કપાસિયાતે કાનાને માખણ ભાવે રે કાનાને મિસરી ભાવે રે આજે બધા જ કાનુડાને બહુ જ લાડ લડાવશે અને કાનુડાને ભાવતા ભોગ પણ ધરાવશે અને આજે આ રસોડે કાનુડા માટે પ્રસાદ તૈયાર કરવા માટે આવી ગયા છે કુકિંગ એક્સપર્ટ કૃષ્ણા કોટેચા હેલો કૃષ્ણાબેન કેમ છો એકદમ મજામાં કૃષ્ણાબેન જોગાનું જોગ કહો કે ભગવાનની ઈચ્છા કહો આજે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે અને આજે આ રસોડે એમના માટે વાનગી બનાવવાના છે કૃષ્ણાબેન બહુ જ સરસ એક કોઇન્સિડન્સ અત્યારે તૈયાર થયું છે કે કૃષ્ણાબેન અને કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ એટલે આજે તો તમારે એક સરસ મજાની વાનગી બનાવવી પડે સાચી વાત છે ત્વની મને પણ એવું જ લાગે છે કે આ કાનાની જ કૃપા લાગે છે કે આજે મને આ રસોડે કાના માટે કંઈક બનાવવાનો મોકો મળ્યો છે રાઈટ શું બનાવવાના છો આજે કાનાને ખૂબ જ ભાવે એવા એક લાડુ બનાવશું આપણે બ્રિજ લાડુ અચ્છા અને એના પછી એક આપણે ફરાળી વસ્તુ બનાવવાની છે પોપટિયો નામ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યા છે અને સૌથી પહેલા આપણે બ્રિજ લાડુ બનાવવાના છે આ લાડુની શું ખાસ વાત કહી શકાય આ લાડુ બેઝિકલી બ્રજમાંથી આવેલી રેસિપી છે અને અત્યારે મોરબી ને એવી રીતના બધે ખૂબ જ ફેમસ છે અચ્છા આ લાડુ તમે પ્રસાદીમાં પણ ધરી શકો ફરાળમાં પણ લઈ શકો એટલે જન્માષ્ટમી માટે એકદમ સરસ રેસિપી છે યસ અને તમારા હાથે આજે આ વાનગી બનવાની છે એટલે એનો સ્વાદ અનેરો જ રહેવાનો છે ચોક્કસથી પ્રસાદી માટે જે કંઈ પણ બનાવીએ એનો સ્વાદ અલગ જ લાગે યસ સામગ્રીમાં શું લીધું છે એના માટે માવો છે સુકા ટોપરાનું ખમણ છે સુગર છે ઘી છે કાજુ છે અને કાળી દ્રાક્ષ છે યસ ઇન્ગ્રેડિયન્ટ્સ તો બહુ જ ઓછા લાગી રહ્યા છે પણ તેમ છતાં કેટલી વારમાં બની જાય છે લગભગ 15 થી 20 મિનિટ થશે ઓકે તો શરૂઆત કરીએ ચોક્કસ સૌથી પહેલા માવાને એકદમ શેકવાનો છે ચાર થી પાંચ ટેબલ સ્પૂન જેટલું ઘી લઈએ છે મીઠો માવો લઈએ છીએ અને 100 ગ્રામ માવો લીધો છે અને એને ખમણી લેવાનો છે અચ્છા માવો છે એકદમ લાલ થઈ જાય એટલું શેકવાનું છે અચ્છા અને કેવા તાપે એને શેકીએ છીએ ફાસ્ટ ગેસ પર કૃષ્ણાબેન જન્માષ્ટમીની ઉજવણી ઠેર ઠેર બહુ જ સરસ રીતે થતી હોય છે પણ સ્પેશિયલી જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં તો એક અલગ જ માહોલ હોય છે કેવું વાતાવરણ છે અત્યારે ત્યાં તારી વાત એકદમ સાચી છે જન્માષ્ટમી કરવાની મજા સૌરાષ્ટ્રમાં સૌથી વધારે આવે અને ગામે ગામ મેળા હોય હવે અત્યારના જમાનામાં કેવું છે કે મોટા સેન્ટરોમાં મેળાનું કોઈ એવું મહત્વ નથી રહ્યું પણ સૌરાષ્ટ્રમાં હજુ પણ બધા જ ગામમાં એટલા સરસ મેળા થાય અને મેં ખાસ કરીને રાજકોટ અને પોરબંદરનો મેળો ખૂબ જ ફેમસ અને મેં ઓલવેઝ પોરબંદરનો મેળો કરેલો છે અને ખૂબ જલસા કર્યા છે અને જનરલી આવા બધા તહેવારોમાં જેન્ટ્સ ઘરે નથી હોતા પણ સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો ત્યાં ઓફિશિયલ રજા હોય છે બધા જ દુકાનો ને બધું જ બંધ રાખતા હોય છે અને આ દિવસની ઉજવણી કરતા હોય છે ખૂબ સાચી વાત છે બધું એટલે બધું જ બંધ ફૂડની બધી દુકાનો છે ફરસાણની ને એ બધી દુકાનો એ વર્ષમાં ક્યારેય બંધ ન હોય
આ 5 દિવસ તો બધું જ બંધ હોય અને બધા મેળો એન્જોય કરતા હોય અને કાનોડાનો જન્મદિવસ સેલિબ્રેટ કરતા હોય રાઈટ અને આજે તમે આ રસોડા માટે થઈને એ દિવસ ને એ એન્જોયમેન્ટ છોડીને અહીંયા આવ્યા છો અને આ રસોડે તમે પ્રસાદ બનાવવાના છો એટલે ખરેખર અમારા માટે પણ એક નસીબની વાત છે અને તમને પણ કૃષ્ણાબેનને મોકો મળ્યો છે એટલે બહુ જ સરસ વાત છે સાચી વાત છે પણ ધ્વનિ કંઈ વાંધો નહીં કારણ કે મેળો 5 દિવસ હોય એટલે આપણે પછીના દિવસોમાં એન્જોય કરીશું જો આટલું લાલ થઈ જાય માવો પછી એની અંદર આપણે કાજુ એડ કરીએ છીએ 1/4 કપ કાજુ લીધા છે ગેસ ઓફ કરી દે હવે કાળી દ્રાક્ષ છે લગભગ 1 ટેબલસ્પૂન જેટલી લઈએ છીએ આની અંદર બદામના ટુકડા બી નાખવા હોય તો નાખી શકાય માવો સારો એવો એનો લાલ થાય ત્યાં સુધી એને શેકીએ છીએ સુકા ટોપરાનું ખમણ છે જે લાંબુ હોય છે એ હાફ બાઉલ જેટલું લઈએ છીએ હવે આને બાઉલમાં કાઢી લઈએ અને સેજ વરાળ નીકળે એટલું ઠંડુ થાય પછી એમાં સુગર એડ કરવાનું જરાક ઠંડુ થઈ ગયું છે અને બહુ એકદમ ઠંડુ નથી કરી દેવાનું સેજ ગરમ હોય ત્યારે જ સુગર એડ કરી દેવાનું હાફ બાઉલ જેટલી સુગર લઈએ છીએ અને પાવડર કરી લીધો છે દળેલી ખાંડ લઈએ હા દળેલી ખાંડ નું અને માવા નું પ્રમાણ કઈક ચોક્કસ રાખવું પડે છે કે વધુ ઓછું લઈ શકાય ના આવી જ રીતે માપ લેવાનું 100 ગ્રામ માવો હોય તો 1/2 કપ જેટલી સુગર જોઈશે અચ્છા ડ્રાય ફ્રૂટ ને એનું પ્રમાણ થોડું ઓછું વધારે તમે કરી શકો પણ માવો અને સુગર નું આજ માપ રાખવાનું નહીં તો લાડવા વાળવામાં પ્રોબ્લેમ થશે અચ્છા હવે આને હાથેથી લાડુ વાળી શકાય એટલું ઠંડુ કરવાનું યસ ઠંડુ થઈ ગયું છે હવે એના લાડુ વાળી લઈએ અને આવી રીતે બે હાથેથી એકદમ દબાવીને લાડુ અચ્છા એટલે સારું એવું પ્રેશર આપવું પડશે કૃષ્ણાબેન કાનુડાને ભાવતી વાનગીઓની વાત કરીએ તો કાનુડાને માખણ છે છાશ છે દહીં છે દૂધ અને દૂધની બનાવટો કાનુડાને બહુ જ પ્રિય હોય છે અને આજે તમે એક એવી જ વાનગી બનાવી રહ્યા છો આ સિવાય કાનુડા માટે પ્રસાદી જો બનાવી હોય તો કઈ કઈ વાનગીઓ બનાવી શકાય કાનુડાને તો દરેક જાતના લાડુ બહુ જ ભાવે એટલે જુદી જુદી જાતના લાડુ બનાવી શકાય મોહનથાળ એમનો પ્રિય છે પછી દૂધ દહી બનાવી શકાય ખીર ભાવે છે ઘણું બધું બનાવી શકાય કૃષ્ણબેન આજે ઠેર ઠેર મંદિરોમાં તો કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવાશે જ પણ દરેક ઘરે પણ પારણા લાવાશે મંદિરની સજાવટ થશે અને દરેક જણ પોતાની રીત પ્રમાણે કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવશે એકદમ સાચી વાત છે મારા ઘરે મારા મમ્મી ઓલવેઝ પારણું શણગારે અને રાત્રે 12 વાગે એટલે અમે બધા સાથે મળીને કાનુડાનો જન્મોત્સવ સેલિબ્રેટ કરીએ અને મારું ગામ પોરબંદર છે અને નાની હતી ત્યારથી જ પોરબંદર જ મેં સાતમ કરી છે અને હજુ પણ મારા લગ્ન થઈ ગયા પછી પણ હું ઓલવેઝ સાતમ ઉપર તો પોરબંદર જ જાઉં છું અને ત્યાંની જ સાતમ સેલિબ્રેટ કરું કારણ કે ત્યાંનો આખો માહોલ જ જુદો હોય અને તમને એમ લાગે કે કંઈક ખૂબ જ સ્પેશિયલ તહેવાર છે બધા મંદિરોમાં ખૂબ જ ભીડ હોય
લાંબી લાંબી લાઈનો હોય કાનોડાનો જન્મોત્સવ ઉજવવા માટે થઈને અને હવેલીઓમાં સરસ રાતના દર્શન થતા હોય બધા ઘરે ઘરે પણ આવી રીતના દુખે છે એવી રીતે પારણો શણગારે અને આનંદભાઈઓ સેલિબ્રેટ કરે અને કૃષ્ણાબેન આ દિવસે કાનોડાના દર્શન કરવા એ પણ એક લાવો કહી શકાય સાચી વાત છે તો ધ્વનિ લાડુ તૈયાર થઈ ગયા છે પ્રસાદી ધરી દઈએ યસ પ્રસાદી છે તો તુલસીના પાનથી ગાર્નિશ કરીએ યસ દીવો પ્રગટાવીએ અને જો તમે સારા ભાવથી વાંગી તૈયાર કરી હોય તો પછી એ વાંગીમાં સ્વાદ પૂરવાનું કામ ભગવાન જ કરતા હોય એકદમ સાચી વાત છે તો તૈયાર છે કાનોડાને ખૂબ જ પ્રિય એવા બ્રિજ લાડુ લાડુ બનાવવા માટે જોઈશે મીઠા માવાનું છીણ 100 ગ્રામ ઘી 4-5 ટેબલસ્પૂન કાજુના ટુકડા 2 કપ કાળી દ્રાક્ષ 1 ટેબલસ્પૂન સૂકા કોપરાનું છીણ 1/2 કપ દળેલી ખાંડ 1/2 કપ ગાર્નિશિંગ માટે તુલસીના પાન બ્રિજ લાડુ બનાવવાની રીત સૌપ્રથમ એક પેનમાં ઘી લઈ તેમાં મીઠા માવાનું છીણ ઉમેરી તેને બરાબર શેકી લો હવે તેમાં કાજુના ટુકડા કાળી દ્રાક્ષ અને સૂકા કોપરાનું છીણ ઉમેરી તેને મિક્સ કરીને બાઉલમાં કાઢી લો અને તેને થોડું ઠંડુ થવા દો ઠંડુ થયા બાદ તેમાં દળેલી ખાંડ મિક્સ કરી તેને થોડું ઠંડુ થવા દો ઠંડુ થાય ત્યારબાદ તેના લાડુ વાળી લો લાડુને પ્રસાદની થાળીમાં લઈ તુલસીના પાનથી ગાર્નિશ કરી કાનુડાને પ્રસાદ ધરાવો તો તૈયાર છે બ્રિજ લાડુ જન્માષ્ટમી કહો કે ગોકુલ અષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ છે અને એમાં કોઈ જ કમી ના રહેવી જોઈએ આજે ઘરે ઘરે ભગવાન શ્રી કૃષ્ણ માટે જુદા જુદા પ્રસાદ બનશે અને બધાના ઘરે પંચાજીરી તો ધરાવાશે જો પંચાજીરી બહારથી લાવવાનો તમને સમય ન મળ્યો હોય અથવા તો તમે એને ઘરે જ બનાવવાનો આગ્રહ રાખતા હો તો આજે પંચાજીરીની રેસીપી હું તમારી સાથે શેર કરીશ પંચાજીરી બનાવવા માટે તમારે જોઈશે બદામ 10-15 નંગ આખા ધાણા 1/2 કપ દળેલી ખાંડ કોપરાનું છીણ વરિયાળી અને ખસખસ 1/2 ટીસ્પૂન સૌથી પહેલા તો આખા ધાણા અને બદામને એક પેનમાં લઈ તેને ડ્રાય રોસ્ટ કરી લો તેને ડ્રાય રોસ્ટ કરી લીધા પછી એક મિક્સર જારમાં તેને ક્રશ કરી લો એ બંને ક્રશ થઈ જાય એટલે એની અંદર બાકીની સામગ્રી એટલે કે કોપરાનું છીણ ખસખસ અને વરિયાળી ઉમેરી ક્રશ કરી લો હવે આ ક્રશ કરેલા મિશ્રણને ચાયણીની મદદથી ચાળી લો ચાળી લીધા બાદ તેમાં દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો આટલું કરશો એટલે તૈયાર થઈ જશે તમારી પ્રસાદની વાનગી પંચાજીરી આજે દરેક ઘરમાં કામની વહેંચણી થશે વડીલો મંદિરની સજાવટ કરશે અને તેમાં તેમને બાળકો હેલ્પ કરશે અને ગૃહિણી નીત નવી વાનગીઓ બનાવશે અને ગૃહિણીના આ કામમાં તમને મદદરૂપ થઈશું અમે તો ચાલો આજની બીજી વાનગી પણ શીખી લઈએ કૃષ્ણાબેન બ્રિજ લાડુ તો તમે શીખવી દીધા અને હવે તમે શીખવાના છો પોપટિયું
કૃષ્ણાબેન અત્યાર સુધી ગરબામાં એક પોપટિયું સ્ટાઇલ છે એવું સાંભળ્યું હતું, પણ વાનગીમાં પોપટિયું? આ બહુ જ જૂની ફરાળી રેસીપી છે. પોપટિયું નામ શું કામ છે તો મને પણ નથી ખબર, પણ એને પોપટિયું કહેવાય છે. અચ્છા, શું લઈએ છે આપણે સામગ્રીમાં આ વાનગી બનાવવા માટે? આના માટે રાજકડાનો લોટ છે, છાશ છે, કેળા છે, સિંગદાણા છે, વઘાર માટેની સામગ્રી છે, જીરું, લીમડો, મરચા અને બીજા મસાલા છે. અચ્છા, એટલે શું તૈયાર શું થાય છે આમાંથી? કઈ સબ્જી તૈયાર થવાની છે? એટલે આમ થીક એક સબ્જી જેવું તૈયાર થશે, જે તમે એકલું જ ખાઈ શકો ફરાળમાં. રાઈટ. અને કેવી સબ્જી તૈયાર થાય છે? બહુ તીખી હોય છે કે? હા, સરસ ચટપટી છે. અચ્છા, કેટલી વારમાં તૈયાર થઈ જાય છે? બસ 10 મિનિટમાં. શરૂ કરીએ? ચોક્કસ. સૌથી પહેલા આપણે રાજકડાના લોટને છાશ સાથે મિક્સ કરી દઈએ. લગભગ એક ગ્લાસ જેટલી છાશ આપણે લઈશું. અને થોડી ખાટી છાશ છે તો ફાઇન લાગશે. અચ્છા, એની અંદર રાજકડાનો લોટ લઈએ છીએ 3 ટેબલસ્પૂન જેટલો. મિક્સ કરી દઈએ. રેગ્યુલર રેસિપીમાં આપણે જે રીતે ચણાના લોટ અને છાશનું જે રીતે મિશ્રણ તૈયાર કરતા હોઈએ છીએ, એ જ રીતે રાજકડાનો લોટ અને છાશ લીધું છે. હવે વઘાર કરીએ. બે ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈએ છીએ. કૃષ્ણાબેન, નોમના દિવસે ખવાતું પતરાળીનું શાક બહુ જ પોપ્યુલર છે, પણ અત્યારે તમે જે શાક તૈયાર કરવા જઈ રહ્યા છો એ જન્માષ્ટમીના દિવસે લઈ શકાય એવું એક શાક તૈયાર થશે. હા, સાચી વાત છે. જન્માષ્ટમીના દિવસે વધારે પડતું સ્વીટ ને એવું બધું બનતું હોય. હા, તો ત્યારે ફરાળમાં સાથે આવી કંઈક ચટપટી રેસીપી હોય તો મજા આવે ખાવાની. અને ફરાળી જો સબ્જીની વાત કરીએ તો બધાના ત્યાં સૂકી ભાજી ને એવું જ બનતું હોય, એટલે એમાં પણ જો થોડો ચેન્જ જોઈતો હોય તો આ સરસ એક ઓપ્શન મળી જાય. બહુ સરસ લાગશે. કાચી શીંગ છે એ લઈએ છીએ, લગભગ 2 ટેબલસ્પૂન જેટલી. શીંગ બરાબર શેકાઈ જાય એટલું એને કરવાનું છે. ઓકે. કૃષ્ણાબેન, તમે કીધું કે આ રેસીપી બહુ જ જૂની છે અને વર્ષોથી બનતી આવતી હોય છે, એટલે તમારા ઘરે પર્ટીક્યુલરલી આ રેસીપી બનતી હોય છે કે તમે ક્યાંય ચાખી છે? ના, મારા ઘરે હું રેગ્યુલર આ રેસીપી ફરાળમાં બનાવું છું. સિંગ શેકાઈ ગઈ છે. જીરું લઈએ છે 1 ટીસ્પૂન જેટલું. સુકા લાલ મરચા લઈએ છીએ 3. લીમડાના પાન લેવાના છે 4-5. એક કપ જેટલું પાણી એડ કરીએ. હવે મસાલા કરી દઈએ બધા. મીઠું લઈએ છીએ 7 પ્રમાણે. આદુની પેસ્ટ છે 1.5 ટીસ્પૂન જેટલી લઈશું. મરચાની પેસ્ટ છે એ પણ લગભગ 1.5 ટીસ્પૂન જેટલી, ઓછું વધારે તમારી રીતે તમે કરી શકો. લાલ મરચું પાવડર છે 1 ટીસ્પૂન જેટલો લઈશું. ગરમ મસાલો 1/2 ટીસ્પૂન લઈએ છીએ. સુગર લઈએ છીએ 1 ટેબલસ્પૂન જેટલી. છાશ ખાટી છે એટલે સુગર થોડી વધારે લેવાની.
નવીન જે રીતે મસાલા તૈયાર થયા છે એ જોઈને એવું લાગે છે કે ખરેખરમાં એક સ્પાઈસી ડિશ તૈયાર થવાની છે, કારણ કે લાલ સુકા મરચા લીધા છે, લીલા મરચા અને લાલ મરચું ત્રણે ત્રણ લઈએ છે અને ગરમ મસાલો પણ છે। એને કેટલી વાર માટે ઉકળવા દઈએ છે? બસ જરા ગરમ થાય એટલું જ કરવાનું। છાશ એડ કરી દઈએ। કાચા કેળા છે એને આખા જ બાફી લેવાના છાશ સહિત, અને પછી એની છાલ કાઢી અને એવી રીતના લાંબા લાંબા પીસીસ કરી લેવાના। ઓકે, એડ કરીએ છીએ બે કેળા અત્યારે બાફેલા છે। હવે આને સેજ ઉકળે અને સેજ થીક થાય એટલું કૂક કરવાનું છે। ઓકે, કૃષ્ણાબેન તૈયાર છે? એકદમ તૈયાર છે, ગેસ ઓફ કરી દે। સર્વ કરી દઈએ? યસ। અને આપણે બહુ જ ઠીક નથી કરતા, થોડુંક લિક્વિડ રહે એ રીતે જ રાખીએ છીએ। હા, થોડું ઠંડુ થશે એટલે વધારે ઠીક થઈ જશે। ગાર્નિશ કરીએ, ધાણા ભાજી લઈએ છીએ ગાર્નિશમાં। મરચાથી ગાર્નિશ કરીએ। તો ધ્વનિ તૈયાર છે, જન્માષ્ટમીના દિવસે ફટાફટ થઈ જાય એક ફરાળી ડીશ પોપટિયું। યસ, અને કૃષ્ણાબેન આને શેની સાથે લઈ શકાય? એમ જ એકલું જ ખાઈ શકાય। અચ્છા, પોપટિયું બનાવવા માટે જોઈશે બાફીને સમારેલા કાચા કેળા 2 નંગ, રાજગરાનો લોટ 3 ટેબલ સ્પૂન, છાશ 1 ગ્લાસ, તેલ 2 ટેબલ સ્પૂન, કાચી શેંગ 2 ટેબલ સ્પૂન, સૂકા લાલ મરચા 3 નંગ, મીઠા લીમડાના પાન 4-5 પાન, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, આદુની પેસ્ટ 1/2 ટીસ્પૂન, મરચાની પેસ્ટ 1/2 ટીસ્પૂન, લાલ મરચું 1 ટીસ્પૂન, ગરમ મસાલો 1/2 ટીસ્પૂન, ખાંડ 1 ટેબલ સ્પૂન, જીરું 1 ટીસ્પૂન, ગાર્નિશિંગ માટે કોથમીર અને લાલ મરચું। પોપટિયું બનાવવાની રીત, સૌપ્રથમ એક બાઉલમાં છાશ અને રાજગરાનો લોટ લઈ તેને બરાબર મિક્સ કરી લો। હવે એક પેનમાં તેલ અને કાચી શેંગ લઈ તેને બરાબર શેકી લો। હવે તેમાં જીરું, સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન, પાણી, મીઠું, આદુની પેસ્ટ, મરચાની પેસ્ટ, લાલ મરચું, ગરમ મસાલો, ખાંડ અને તૈયાર કરેલું છાશનું મિશ્રણ ઉમેરી મિક્સ કરી લો। હવે તેમાં બાફીને સમારેલા કાચા કેળા ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક થવા દો। પોપટિયું તૈયાર થયા બાદ સર્વિંગ બાઉલમાં લઈ કોથમીર અને લાલ મરચાથી ગાર્નિશ કરી સર્વ કરો। તો તૈયાર છે પોપટિયું। અતિથિ દેવો ભવ, આ વાક્ય અમારા માટે આજે એકદમ સાર્થક થઈ ગયું છે, કારણ કે આજે જન્માષ્ટમી છે અને જન્માષ્ટમીના દિવસે અહીં આવી ગયા છે એક દર્શક, જે અમને અને તમને શીખવવાના છે એક સરસ મજાની વાનગી, જેમનું નામ છે દીપ્તિ શાહ અને આવ્યા છે અમદાવાદથી।
ચાલો તેમને મળી લઈએ. હેલો દીપ્તિ. હાય, કેમ છો? જમ દીપ્તિબેન, આજે જન્માષ્ટમી છે અને અમારો આ દિવસ તો બહુ જ સ્પેશિયલ બની ગયો છે, કારણ કે અમે તમને મળ્યા છીએ આજે. અને તમે આ ડેને વધારે સ્પેશિયલ બનાવવા માટે શું લઈને આવ્યા છો? હું યુપીની આઈટમ લઈને આવી છું, જે અષ્ટમીના દિવસે ખાસ ભગવાનને ધરાવવામાં આવે છે, જેનું નામ શક્કરપાક છે. શક્કરપાક એટલે આ રેસીપી યુપીમાં જન્માષ્ટમીના દિવસે સ્પેશિયલ ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. અને એક્ઝેક્ટલી આ રેસીપીમાં શું બનવાનું છે? જે મિક્સ ડ્રાય ફ્રૂટ છે, તેની બરફી તૈયાર થશે. ઓકે, અને એના માટે સામગ્રીમાં શું લીધું છે? મિક્સ ડ્રાય ફ્રૂટ, ખાંડ, કોપરાનું છીણ, ઇલાયચી પાવડર, બદામની કતરણ અને ઘી છે ઇન્ગ્રેડિયન્ટ્સ. અચ્છા, અને આ રેસીપી કેટલી વારમાં તૈયાર થઈ જાય છે? 10-15 મિનિટ. શરૂઆત કરીએ? હા, ગેસ ઓન કરું? હા. સૌથી પહેલા આપણે ખાંડ લઈશું. ખાંડ ડૂબે એટલું પાણી એડ કરીશું. અને આને ફૂલ આંચ રાખવાની છે અને હલાવતા રહીશું. ખાંડ કેટલી લીધી છે? 250 ગ્રામ જેટલી છે ખાંડ. ઓકે, અને પહેલા આપણે ચાસણી તૈયાર કરીએ. ચાસણી તૈયાર કરીશું, ચાર તારની ચાસણી બનાવીશું. અચ્છા દીપ્તિબેન, આજે જન્માષ્ટમી છે અને દર્શક મિત્રો કેટલાય વખતથી અહીંયા આવવા માટે પ્રયત્ન કરતા હોય છે, અને તમને સ્પેશિયલી આજે મોકો મળ્યો છે અહીંયા આવવાનો, કેવું લાગી રહ્યું છે તમને? આપણે દર વખતે અષ્ટમી ઘરે તો અમે લોકો સેલિબ્રેટ કરતા જ હોઈએ છે, પણ આ અષ્ટમી પર મને રસોઈ શોના કિચને આવીને કાનુડા માટે પ્રસાદ બનાવવાનો મોકો મળ્યો છે, એ માટે મને બહુ ખુશી થાય છે. યસ, એટલે જન્માષ્ટમીના દિવસે તમે પ્રસાદ બનાવીને તમારા કાનુડાને તો ધરાવતા જ હો, પણ આજે આ રસોડે તમે વાનગી શીખવાડી રહ્યા છો, એટલે કદાચ તમારી વાનગી જોઈને ઘણા બધાના ઘરે આજે આ રેસીપી બનશે. એને સતત હલાવતા રહીએ છે? હા, એને સતત હલાવતા રહીએ છે જેથી નીચે ચોટી નહીં જાય. આપણે હવે જોઈ લઈએ ચાસણી થઈ ગઈ છે કે નહીં. હા, ચાસણી થઈ ગઈ છે. આપણે બંધ કરી દઈશું ગેસ, અને આ મિક્સ ડ્રાય ફ્રૂટ્સ છે. અચ્છા, અંદર એડ કરીશું. કયા કયા ડ્રાય ફ્રૂટ્સ લઈએ છે આમાં? દ્રાક્ષ, કાજુ, બદામ, પિસ્તા, બધું. કોપરાનું છીણ અને મગજ કરીના બી. ઇલાયચી પાવડર એડ કરીશું. ગ્રીસ કરેલી થાળીમાં આપણે પોર કરીશું. યસ, કરેલી થાળીમાં એને પાથરી દઈએ છે અને સરખું પ્રેસ કરી લઈએ છે. હા, અને એના પીસ કરીશું. હા, કાપા પાડી દીધા છે, 5 મિનિટ ઠંડુ કરવાનું છે. ઓકે, ઠંડુ થઈને આપણે પીસીસ કરી દીધા છે, હવે સર્વ કરીશું. યસ, સુકા કોપરાનું છીણ છે અને બદામની કતરણ છે. જન્માષ્ટમી નિમિત્તે કાનુડાનો પ્રસાદ શક્કરપાક તૈયાર છે. યસ, શક્કર પાક બનાવવા માટે જોઈશે ખાંડ 250 ગ્રામ, પાણી જરૂર મુજબ,
मिक्स ड्राई फ्रूट्स 2 कप, इलायची पाउडर 1 टीस्पून, गार्निशिंग माटे कोपरानु छीण अने बदामनी कतरण। शक्करपात बनावानी रीत। सौप्रथम एक पेन में खांड अने पानी ले चार तार नी चाशनी तैयार करो। हवे तेमा मिक्स ड्राई फ्रूट्स अने इलायची पाउडर मिक्स करी मिश्रण ने ग्रीस करेली थाळी में पाथरी तेना पीसेस करीने ठंडु थवा दो। ठंडु थया बाद सर्विंग प्लेट में लई कानूडा माटे प्रसाद धरावो। तो तैयार छे शक्करपात। दीप्तिबेन, આજે આ રસોડે આવીને નટખટ કાનુડા માટે એક સરસ મજાનો પ્રસાદ તૈયાર કર્યો, એના માટે આ શો તરફથી તમને મળે છે ગિફ્ટ। વેલકમ। અને હવે આ રસોડે વાનગી બનાવવા ઉતાવળા થયા છે આજના આપણા બીજા વ્યુઅર, જેમનું નામ છે નેહલ દેસાઈ અને જે આવ્યા છે અમદાવાદથી। હેલો નેહલ, કેમ છો? મજામાં। કેવું લાગી રહ્યું છે આજે આ રસોડે આવીને? ખૂબ આનંદ થયો છે। નેહલબેન, આ રસોડે આવવાની તમને ઘણા વખતથી ઈચ્છા હોય, પણ આજે સ્પેશિયલી જન્માષ્ટમી છે એટલે જન્માષ્ટમીના દિવસે તમને અહીંયા આવવાનો લાવો મળ્યો છે, એટલે તમને કેવું લાગી રહ્યું છે? ખૂબ આનંદ થઈ રહ્યો છે। અને આજે તમે દર્શક મિત્રો માટે કઈ વાનગી લઈને આવ્યા? રતાળુ કેન્ડી। અચ્છા, રતાળુ કેન્ડી બનાવવાના છો, એટલે આજે તો કાનુડાને એક સરસ મજાની તમે વાનગી પીરસવાના છો, એના માટે સામગ્રીમાં શું લીધું છે? બાફેલો કંદ, સિંગદાણાનો ભૂકો, આરાનો લોટ, ખાંડ, સિંગોડાનો લોટ, તલ, કાજુ દ્રાક્ષ, આદુ મરચાની પેસ્ટ, મીઠું, કોપરાની છીણ, લીંબુનો રસ, ગાર્નિશિંગ માટે કોથમીર। અચ્છા, અને આ વાનગી કેટલી વારમાં તૈયાર થઈ જાય છે? 15 મિનિટ। તો શરૂ કરીએ। હા, સૌ પ્રથમ આ બાઉલ લઈએ, એની અંદર એક બાઉલ રતાળુ કંદ નાખ। રતાળુને કોઈ પ્રોસેસ કરી છે કે ખાલી છીણીને લઈ લઈએ છે? ના, બાફવાનું। રતાળુ કંદને પહેલા બાફી લેવાનો, પછી એને છીણી લેવાનો। ઓકે। એની અંદર આપણે મસાલા કરી, સિંગદાણાનો ભૂકો 2 ચમચી, આરાનો લોટ 2 ચમચી, બે ચમચી ખાંડ, સિંગોડાનો લોટ 2 ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું, કોપરાની છીણ 2 ચમચી, લીંબુનો રસ 2 ચમચી, તલ લેવાના થોડા, કાજુ દ્રાક્ષ, આદુ મરચાની પેસ્ટ 3 ચમચી, પ્રમાણસર કોથમીર। હવે બધું મિક્સ કરી લઈએ, એને પ્રોપરલી મિક્સ કરી લઈએ। મિક્સ કરી નેહલબેન, આજે જન્માષ્ટમી છે એટલે એવી જ વાનગી બનાવવી જોઈએ કે ફરાળમાં લઈ શકાય, અને તમે એવી જ વાનગીનું સિલેક્શન કર્યું છે આજે। તમારા ઘરે જન્માષ્ટમીની તૈયારીઓ કેવી ચાલી રહી છે? સરસ ચાલી રહી છે। રાતે 12 વાગે અમે જઈએ છીએ મંદિરે, ભજન થાય છે, ભજન કરીએ, અરે વાહ, પ્રસાદી લઈએ। નેહલબેન, હાલમાં શું કરો છો તમે? હાઉસવાઈફ છું। આહા, અને આમ તો ગૃહિણીની જવાબદારીઓ એટલી બધી હોય છે કે ગૃહિણી તરીકે ઘરને સંભાળવું એ જ બહુ મોટું કામ છે, પણ એ સિવાય તમારા શોખ શું છે? તમે શું કરો છો સ્પેર ટાઈમમાં? હું મારા હસબન્ડની ફરસાણની દુકાન છે, આહા, ત્યાં પણ જાઉં છું મદદ કરવા। અચ્છા, કેવી ટાઈપના ફરસાણ તમારી દુકાનમાં મળતા હોય છે? ખમણ, ખાંડવી, પાતરા, સંડવી ઢોકળા, તો પછી તમારા સુરતી લોચો બનાવીએ છે। આહા, તો તમારી દુકાને આવીને અમારે એ પણ ચાખવું પડશે, ને ક્યારેક સમય મળશે અને ચાન્સ મળશે તો તમારા હાથના અમે ફરસાણ પણ ચાખીશું। ચોક્કસ આવજો। આ બરાબર મિક્સ થઈ ગયું છે દોનવીએ, હવે આપણે એને કેન્ડી બનાવી દઈએ। હા,
નેહલબેન આ રેસિપી તમે કોની પાસેથી શીખ્યા? મારા સાસુ પાસે. આહ, તમારા ઘરે કેટલાય વખતથી આ રેસિપી બને છે? હા, ઉપવાસ હોય એટલે આ બનાવવાનું છે. અને બધાને બહુ જ ભાવે છે. બહુ ભાવે છે. આ રીતે મિશ્રણને શેપ આપીને એની અંદર સ્ટિક ભરાવી દેજો. નેહલબેન, આજે જન્માષ્ટમી છે અને જન્માષ્ટમીના દિવસની વાત કરીએ તો આજે શ્રીનાથજીમાં ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી થશે અને શ્રીનાથજીમાં તો રતાળુ ખૂબ જ પોપ્યુલર છે. તમે શ્રીનાથજીમાં જાઓ તો રતાળુ માટે આમ લાઈન લાગેલી હોય અને આજે તમે રતાળુની જ એક વાનગી સિલેક્ટ કરી છે. આ સિવાય પણ બીજી કઈ કઈ વાનગીઓ તમે બનાવી લો છો? એમાં પંજાબી શાક બનાવું છું. પંજાબ પીઝા બનાવીએ છે. અચ્છા. આ કેન્ડી વળાઈ ગઈ છે. હવે એને આપણે સિંગદાણાના ભૂકામાં કોટિંગ કરી લઈએ. યસ. શિંગદાણાના ભૂકામાં એને કોટ કરીએ છીએ એટલે સરસ એક ક્રન્ચીનેસ આવશે. હા. કેન્ડીનું કોટિંગ થઈ ગયું છે. હવે આપણે એને સેલો ફ્રાય કરી દઈએ. ઓકે. ગેસ. હવે તેલ લઈ લઈએ. આ કેન્ડી હવે આપણે સેલો ફ્રાય કરી દઈએ. નેહલબેન, અત્યારે તમે રતાળુની કેન્ડી બનાવી છે પણ આની સાથે જો રતાળુની સાથે સુરણ લેવું હોય તો લઈ શકાય? લઈ શકાય. અને એ બંનેનું કોમ્બિનેશન લઈને આ જ રીતે તમે જે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ અંદર એડ કર્યા છે એ જ રીતે આવી કેન્ડી બની શકે? હા, બની શકે. બટાકા લઈ શકાય, કેળા, કાચા કેળા હોય એ લઈ શકાય. યસ. અને કેવી આપણે ફ્રાય કરીએ છે? થોડી બ્રાઉન જેવી થાય ને. ઓકે. ઘરમાં જો નાનું બાળક હોય તો તમને ખબર જ હશે કે નાનું બાળક કેટલું નટખટ હોય છે. એને ખૂબ જ લાડ લડાવવા પડે છે અને આવા જ લક્ષણો ધરાવે છે કાનુડો. કાનુડો નટખટ પણ છે અને ખૂબ જ લાડ પણ લડાવવા પડે છે. અને આપણને બધાને ખબર છે કે કાનુડાને સૌથી પ્રિય વાનગી જો કોઈ હોય તો એ છે માખણ. એટલે આજે ઘરમાં બીજી કોઈ વ્યવસ્થા થાય કે ના થાય પણ માખણ જરૂર રાખજો અને માખણમાં થોડી ખાંડ ઉમેરશો એટલે બની જશે મિશ્રી. તો ચાલો જોઈ લઈએ કે રતાળુ કેન્ડી શેલો ફ્રાય થઈને તૈયાર છે કે નહીં. નેહલબેન, રતાળુ કેન્ડી શેલો ફ્રાય થઈ ગઈ છે? હા, થઈ ગઈ છે. આ જો તોનીબેન. થઈ ગઈ છે. આવી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેલો ફ્રાય કરીએ છીએ. અને હવે આપણે એને સર્વ કરીએ. હા. અને આ કેન્ડીને આપણે શેની સાથે સર્વ કરીએ છીએ? ખજૂર આમલીની ચટણી છે. ઓકે. તો તૈયાર છે રતાળુ કેન્ડી. રતાળુ કેન્ડી બનાવવા માટે જોઈશે બાફીને છીણેલું રતાળું 1 કપ, શિંગદાણાનો ભૂક્કો 2 ટીસ્પૂન, આરા લોટ 2 ટીસ્પૂન, ખાંડ 2 ટીસ્પૂન, શિંગોડાનો લોટ 2 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, કોપરાનું છીણ 2 ટીસ્પૂન,
લીંબુનો રસ 2 ટીસ્પૂન, તલ 1 ટીસ્પૂન, કાજુ દ્રાક્ષ 1 ટીસ્પૂન, આદુ મરચાની પેસ્ટ 3 ટીસ્પૂન, કોથમીર 1 ટેબલસ્પૂન, શિંગદાણાનો ભૂકો કોટિંગ માટે, તેલ 1-2 ટેબલસ્પૂન, સર્વિંગ માટે ખજૂર આમલીની ચટણી. રતાળું કેન્ડી બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં બાફીને છીણેલું રતાળું, શિંગદાણાનો ભૂકો, આરા લોટ, ખાંડ, શિંગોળાનો લોટ, મીઠું, કોપરાનું છીણ, લીંબુનો રસ, તલ, કાજુ દ્રાક્ષ, આદુ મરચાંની પેસ્ટ અને કોથમીર લઈ મિક્સ કરી લો. મિશ્રણને શેપ આપી સ્ટિક ભરાવીને કેન્ડી તૈયાર કરો. કેન્ડીને શિંગદાણાના ભૂકાથી કોટ કરી પેનમાં તેલ લઈ બ્રાઉન થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરી લો. કેન્ડી તૈયાર થયા બાદ સર્વિંગ પ્લેટમાં લઈ ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે રતાળું કેન્ડી. નેહલબેન, આજે આ રસોડે આવીને એક સરસ મજાની વાનગી અમને અને દર્શક મિત્રોને શીખવાડી, એના માટે આ શો તરફથી તમને મળે છે ગિફ્ટ. થેન્ક યુ. યોર વેલકમ. આજના ખુશીના દિવસે, ભગવાન શ્રી કૃષ્ણના જન્મના દિવસે અમને એવું થાય કે અમે તમને રૂબરૂ મળીએ, પણ રૂબરૂ મળવું તો શક્ય નથી. પણ હા, પત્ર દ્વારા તો આપણે અચૂક મળી શકીએ. અને આજે ખૂબ જ સરસ એક પત્ર આવ્યો છે જે હું તમારી સાથે શેર કરીશ. આ પત્ર લખ્યો છે ધ્રુવી ઠક્કરે સુરતથી, જેઓ કહે છે કે હું તમારો શો નિયમિત ચૂક્યા વગર જોઉં છું. હું એક દિવસ ખાધા પીધા વગર રહી શકું એમ છું, પણ રસોઈ શો જોયા વગર હું નથી રહી શકતી. તમારા શોમાં શીખવેલી વાનગીઓ અને સાથે બધા જ એક્સપર્ટ અને એન્કરની મીઠી મીઠી વાતોથી જ મારું પેટ ભરાઈ જાય છે. અને હા, આ શો રોજે રોજના દિવસને ખૂબ જ સ્પેશિયલ બનાવી દે છે, અને તહેવારોની ઉજવણી તો ખૂબ જ સરસ રીતે થાય છે. આ શોના કારણે જ અમારા બધા જ દિવસ તહેવાર જેવા જ સ્પેશિયલ બની રહે છે. રસોઈ શો એ ખાલી કુકરી શો નથી, પણ સાથે સાથે પરિવારના સભ્યોની હેલ્થનું ધ્યાન કેવી રીતે રાખવું, ગૃહિણીની સુંદરતા કેવી રીતે વધારવી, ઘર સજાવટ, આ બધું જ મને એક જ શોમાંથી શીખવા મળે છે. એટલે હું આ શોની ખૂબ જ આભારી છું. ધ્રુવી, અમે તમારા ખૂબ જ આભારી છે. થેન્ક યુ સો મચ ફોર ધ લવલી લેટર. અને ધ્રુવીની જેમ જો તમે પણ અમારી સાથે પત્ર શેર કરવા માંગતા હો, તો પત્ર લખવા માટેનું મારું સરનામું નોંધી લો. રસોઈ શો, ઈટીવી ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અને અમારું ઈમેલ આઈડી છે rasoishow@etv.co.in. ઘરમાં નાના બાળકનો જન્મદિવસ હોય કે કોઈ વડીલનો જન્મદિવસ હોય, એ દિવસને સ્પેશિયલ બનાવવા માટે આપણે કેટલી મહેનત કરીએ છીએ. એમને ભાવતી વાનગીઓ બનાવીએ છીએ અને એમને ગમતી વસ્તુઓ ભેટમાં આપીએ છીએ. તો આજે તો પછી શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે. કેટલી તૈયારીઓ કરવી પડશે. તન અને મનથી લાગી જાઓ તૈયારીઓ કરવા માટે, અને પ્રેમથી ભાવથી સ્વાગત કરો નટખટ કાનુડાનું. હું તો ચાલી કાનુડાની બર્થડે પાર્ટી ઓર્ગેનાઇઝ કરવા માટે. તમને મળીશ આવતીકાલે આ જ રસોડે. અને હા, હેપી જન્માષ્ટમી ટુ ઓલ ઇન એડવાન્સ.